गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो चलो आपणे एक आज नवो पाठ भणवाना छे, विषय पर्यावरणनी अंदर घर एक शाळा। आपणे छोटूना घर सुधी कम्प्लीट कर्युं छे, हवे आजे आपणे थोड़ू आगळ जोवाना छीए। एक सुंदर मजानो पाठ छे जेनुं नाम छे घर एक शाळा। एटले के विद्यार्थी मित्रों, अहीं आपणने जणावामां आव्युं छे कि आपणे स्कूलमां तो आईए छीए, ए आपणी शाळा छे ज, पण घर ए आपणी प्रथम शाळा छे, बराबर छे। घणी वार टीचर तमने पूछे छे, मम्मीए होमवर्क ना करायुं, मम्मीए आना शीखवाड्युं, मम्मीए अवना शीखवाड्युं, बराबर छे। एवी ज रीते आपणे अहीं शीखवाना छीए, आपणुं घर आपणी प्रथम शाळा छे। केम? केम के आपणे घणी બધી વસ્તુ આપણા ઘરમાંથી શીખીએ છીએ। કેવી રીતે બોલવું, કેવી રીતે બીજાની સાથે વ્યવહાર કરવો, બરાબર છે। અને ઘણા બધા ગુડ મેનર્સ સ્કૂલમાં તો શીખે જ છે, પણ પ્રથમ આપણે આપણી શાળા એટલે કે આપણું ઘર આપણી પ્રથમ શાળામાં શીખીએ છીએ। ઘરના સભ્યો આપણું કુટુંબ છે, રાઈટ? આપણી કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ। આપણે બીજી ક્યાંયથી શીખીએ તેના કરતાં ઘરમાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ। ઘણીવાર આપણે શું કરીએ છીએ, જો તમારા નાના ભાઈ બહેન હોય તો તમે જોતા હોય તો શું કરે છે નાના ભાઈ બહેન ખબર છે? પપ્પાની મમ્મીની કોપી કરે છે। પપ્પા જેવું કરે ને એવું જ નાના બાળકો, નાનો ભાઈ કે નાની બહેન હોય એવું કરશે, મમ્મી કરશે એવું નાની બહેન કરશે, રાઈટ? જમવાનું બનાવશે, પછી મમ્મી જેવા વાસણ ઘસવા લઈ જશે એમાં વાસણ માંજવા બેસી જશે, મમ્મીની કોપી કરે છે ને। હા, તો બીજી કોઈ જગ્યાએથી આપણે જેટલું શીખીએ એના કરતાં વધુ આપણે આપણા કુટુંબમાંથી શીખીએ છીએ, એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ। તો ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ। જેમ કે અહીંયા લખ્યું છે, કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો। તમારે શું કરવાનું છે? કુટુંબના સભ્યો સાથેનું તમારો અહીંયા સુંદર મજાનું ચિત્ર ડ્રો કરી શકો છો અથવા તો ફોટો પણ તમે લગાવી શકો છો। ત્યારબાદ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે, તેઓના નામ અને તેમના સંબંધો લખો। તમારે નામ લખવાનું છે, અહીંયા લખ્યું છે એવી રીતે, એક્ઝામ્પલ તરીકે રાવજીભાઈ, તો તમારા એ દાદા છે, દાદી છે, મમ્મી છે, પપ્પા છે, બહેન છે, ભાઈ છે, એવી રીતે એમના નામ લખી અને એમની આગળ તમારો એમની સાથે શું સંબંધ છે તમારે લખવાનું છે। ત્યારબાદ તમારા કુટુંબમાં કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો। એક્ઝામ્પલ, પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી, એવી રીતે અહીંયા જુઓ બે લખ્યું છે, રમેશભાઈ રૂપલ, તો એ મામા છે રમેશભાઈ અને રૂપલ એમનો ભાણેજ છે, બરાબર છે, એવી રીતે તમારે લખવાનું છે। ત્યારબાદ વિચારો અને કહો તમારું લાડકવાયું નામ શું છે, એટલે તમને શું કહે છે ઘરે, નિકનેમથી તમને શું બધા કહીને બોલાવે છે, કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે, તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો, બરાબર છે। તમારે શું કરવાનું છે, આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। ત્યારબાદ પાછળ પાન ઉપર ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ। ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે, તો ચાલો આપણે એને જોવાના છીએ। પાછળ પાન ઉપર સુંદર મજાનું એક ચિત્ર આપેલું છે જેમાં બે વ્યક્તિઓ સરખી દેખાય છે। જુઓ, તમે જોઈ શકો છો કે આ જે એક ગર્લ આપેલી છે, આ બે ગર્લ્સ આપેલી છે, બે વુમન, તો એની અંદર આ જે એક બાળ આપેલી છે એનું મોં એની મમ્મી જેવું લાગે છે, રાઈટ? અને આ એક છે એનું મોં એની મમ્મી જેવું લાગે છે, લાગી રહ્યું છે ને થોડું થોડું? હા, ઘણીવાર શું થાય છે, આપણને પણ બધા કહેતા હોય છે કે તમે તમારા પપ્પા જેવા દેખાઓ છો, મમ્મી જેવા દેખાઓ છો, તો તમારા ઘરમાં તમે કોઈ સભ્યોના જેવા દેખાતા હોય, બરાબર છે, તમારી કઈ વાત કરવામાં, ચાલવામાં કે પછી હસવામાં, દેખાવાની રીતે કોઈ સમાનતા છે તો કોની સાથે ને કેવી રીતે, એ તમારે અહીંયા બોક્સમાં લખવાનું છે। તો ચાલો હવે આપણે સલમાનના કુટુંબ વિશે જાણીએ કે સલમાનના કુટુંબના વડીલના જે સભ્યો ધોબીનું કામ કરી રહ્યા છે, બરાબર છે, શું કામ કરી રહ્યા છે, તેઓ ધોબીનું, વોશરમેન, કપડાં શું કરે, સોસાયટી હોય કે પછી ફળિયું હોય ત્યાંથી કપડાં તેઓ લઈ જાય અને ધોબી ઘાટમાં કે પછી નદી કિનારે, તળાવ કિનારે જઈને ધોવે, સૂકવે અને પછી શું કરે, તેને ઇસ્ત્રી કરીને ઘરે આપી જાય,
धोबी खबर छे ने तमने आवी रीते तमारे शुं करवानुं छे एना कुटुंब विशे आपणे जाणवानुं छे कि कुटुंबना सभ्यो कपड़ा धोवामां सूकववामां अने इस्त्री करवामां एकबीजाने मदद करे छे। सलमान अने तेना कुटुंबी रफीक પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે। બંને છોકરાઓ છે, શું કરે છે, પોતાના ઘરમાં જે કામ થઈ રહ્યું છે તેની અંદર તેઓ મદદ કરી રહ્યા છે, બરાબર છે। હવે યાદ કરો અને લખો, શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો તમારા મમ્મી ડેડી કોઈ કામ કરતા હોય તો તમારે શું કરવાનું છે? હા તો હા, અને કયો વ્યવસાય કરે છે એ તમારે લખવાનું છે। ત્યારબાદ તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો એ પણ તમારે શું કરવાનું છે? અહીંયા લખવાનું છે। ત્યારબાદ આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું શીખીએ છીએ। સલમાન અને રફીક પણ તેઓના કાકા પાસે શું શીખતા હતા? તો સાયકલ ચલાવતા શીખતા હતા। તમે પણ જો આવું કોઈ કામ કરતા હોય તો તમારે લખવાનું છે। તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો। તમે કયા કામ કોના જોડેથી શીખ્યા? શું તમારી પાસેથી કોઈ કશું શીખે છે? બરાબર છે। ઘણીવાર આપણે જો નાના હોઈએ તો આપણે આપણા મોટા ભાઈ બહેન પાસેથી લખવાનું શીખીએ છીએ, આપણને વાંચતા શીખવાડે છે, બરાબર છે। એ બધું આપણે અહીંયા લખવાનું છે। ત્યારબાદ વિચારોને લખો, કોને ક્યારે મળો છો? જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે, જ્યારે તમે ઉદાસ હોઉં દુઃખી હોઉં ત્યારે કોની પાસે જાઓ છો? મમ્મી પાસે દોડી જઈએ છીએ ને, કે મમ્મી, એટલે મમ્મીએ તરત જ ખબર પડી જાય છે ને કે શું થયું બેટા, તને કોણે માર્યું, તને કોણ બોલ્યું, તરત જ આપણી પાસે આવી જાય છે। હું ભૂતકાળ વિશે જાણવા માગું છું, ત્યારે દાદા પાસે। આપણે જ્યારે પહેલાંની કોઈ વસ્તુ વિશે જાણવું હોય ત્યારે શું કરીએ છીએ? આપણે આપણા ઘરના વડીલો, જેમ કે દાદા દાદી હોય, એમની પાસે જઈએ, એટલે જૂના સમયની ઘણી વાતો આપણને શીખવા જાણવા મળે છે। મારે ખાનગી વાત કેવી હોય ત્યારે કોની પાસે જાઓ છો? આપણી બહેન પાસે નહીં, આપણી બહેન પાસે જઈએ, આપણા મિત્રો પાસે જઈએ। જ્યારે મારાથી કંઈક ખોટું થાય ત્યારે પપ્પા પાસે જાઉં છે, એવું લખ્યું છે। પણ ઘણા બાળકો શું કરતા હોય છે? મમ્મી પાસે જાય અને પહેલાં શું કે મમ્મી મારાથી આવું થયું છે નહીં, અને પછી મમ્મી આપણને પપ્પાના બોલવાથી બચાવી લે છે ને। હા, ઓકે, તો ચલો હવે આગળ થોડું જોઈશું। સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલાં ચંપલ ઉતારીને આવો। સુરેખાના મિત્રો, કેટલાક મિત્રો ચંપલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા। સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા। ઘણીવાર કેટલાય સારા નિયમો આપણા ઘરમાં પણ હોય છે, જેમ કે ઘરમાં જતા પહેલાં ચંપલ વ્યવસ્થિત જગ્યાએ મૂકીને, ઘણા લોકોની એવી આદત હોય છે ગમે ત્યાં ચંપલ ફેંકી દેવા, ગમે ત્યાં ચંપલ કાઢી નાખવા, અથવા તો છે ઘરના રસોડા સુધી ચંપલ કાઢવા, નહીં એવી ખરાબ ટેવો હોય છે। પણ એવી જ રીતે અહીંયા સુરેખાના ઘરમાં પણ એક નિયમ હતો। કેવો નિયમ હતો? કે ચંપલ ઉતારીને જ ઘરમાં જાઓ। પણ એના કેટલાક મિત્રો ચંપલ પહેરીને ઘરમાં જાય છે, તે શું કરે છે? ચંપલ પહેરીને જાય છે એટલે દાદા ગુસ્સે થાય છે। તમારા ઘરમાં આવા કોઈ નિયમો છે અને કયા કયા? જો હોય તો તમારે અહીંયા લખવાના છે। ત્યારબાદ છે વિચારો અને કહો, તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે, તમારે લખવાનું છે। તમે ખુશ હોય ત્યારે તમે શું કરો છો? કૂદો છો, નાચો છો, દોડો છો, બરાબર છે। હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરે છે એ પણ તમારે લખવાનું છે। તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે, અને તમારે આ પ્રશ્નના જવાબો તમારી નોટબુકમાં લખવાના છે। ત્યારબાદ જાણો અને કહો, ઘરના વડીલો નાના હતા ત્યારે શું કરતા હતા? હવે આ પ્રશ્નનો ઉત્તર તો આપણને કોણ આપી શકે? આપણા દાદા દાદી જ આપી શકે। એમની પાસે જવાનું અને પછી કહેવાનું કે દાદા તમે નાના હતા ત્યારે શું કરતા હતા, મને કોને, એટલે આપણે જાણકારી મેળવવાની। પછી ઘરના વડીલો પાસેથી તેમની રમૂજી ઘટનાઓ સાંભળો। ઘણીવાર નાના હોઈએ, આપણે પણ ઘણીવાર નાના હોઈએ ત્યારે આપણી જોડે પણ ઘણી રમૂજી ઘટનાઓ બને છે, આપણા વડીલો સાથે પણ બની હોય છે, તો આપણે શું કરવાનું છે? એમની પાસેથી જાણવાનું છે, બરાબર છે। એમ આપણે આપણી નોટબુકમાં પણ લખવાનું છે અને ટેક્સ્ટબુકમાં પણ જેટલા લાઈન આપેલી છે, જેટલા બોક્સ આપેલા છે, આપણે લખવાના છે। થેન્ક યુ।